ત્યાર પછી તો વાત કરી ભી ગુડ મોર્નિંગ આશીષ, IMD ના વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગ માં ભારત નો રેન્ક કયો છે? ભી જિંદગી માં કોમ્પિટિશન ગજબ છે, તો ભી ભારત નો રેન્ક છે 49. કેટલા મો છે? 49. ભી આ IMD નું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. શું થશે? ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ. તો સર આ 200-300 દેશોમાં ભારતનો 49મો રેન્ક છે? નહીં સર. કેટલામાં દેશોમાં? 69 દેશોમાં ભારતનો રેન્ક છે 49. તો વર્લ્ડ ડિજિટલ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારતનો રેન્ક કયો છે? 49. ટોપ પર કોણ છે સર? ટોપ પર છે યુએસએ. કોણ છે? યુએસએ. તો ભી એક મુદ્દો આપી તમે ધ્યાનમાં રાખી શકો. અચ્છા, તો ભી આ રિપોર્ટ સેની વાત કરે છે આ રેન્ક. તો આ રેન્ક એમ કહે છે કે સાયબર સુરક્ષામાં ભારતનું જે પ્રદર્શન છે સારું છે, બટ ટેકનોલોજી અને ફ્યુચરની તૈયારીમાં ભારતનું પ્રદર્શન ખરાબ છે. દેટ્સ વાય ભારતનો રેન્ક છે 49. કે ભારતનું જે તૈયારી છે ફ્યુચરના સંદર્ભમાં યા ટેકનોલોજીના સંદર્ભમાં બી તૈયારીમાં અભાવ દેખવા મળે છે. તો આ તમે ધ્યાનમાં રાખી શકો. ઓકે, હવે જો રેન્કિંગની વાત કે રેન્કિંગને કનેક્ટ કરી ઇન્ડેક્સિસ, ઠીક છે ને? તો દેખો ભી ઇન્ડેક્સિસમાં આપણે ઘણા સમયથી કરી નહીં રહ્યા, તો ભી જે બી ચર્ચિત ઇન્ડેક્સ છે એને દેખી લઈએ. તો જેમાં વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ, ભાઈ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 126. ટોપ પર કોણ છે? ફિનલેન્ડ. વૈશ્વિક શાંતિ સૂચકાંક, ભારતનો રેન્ક કયો છે? 126. ટોપ પર આઇસલેન્ડ. તો ભાઈ હેપી અને પીસને હેપીનેસ અને પીસ જો વાત કરીએ બંને સેમ છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક 127. ટોપ પર કોણ છે? આઇસલેન્ડ. તો જ્યાં આગળ શાંતિ મજબૂત છે તો આઇસલેન્ડમાં, ત્યાં આગળ જો વાત કે જેન્ડર ગેપ બી ઓછો છે તો લડાઈ નહીં થતી ને. તો ભાઈ આ કોણ કહે છે? વર્લ્ડ ઇકોનોમિક ફોરમે બહાર પાડ્યો હતો. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 4th રેન્ક. ટોપ પર કોણ છે? અમેરિકા. ત્યારબાદ જો વાત કરીએ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 2023માં ભારતનો રેન્ક કયો છે? 67મો રેન્ક છે. ટોપ પર કોણ છે? સ્વીડન. ને આ રેન્ક આ રિપોર્ટ કોને બહાર પાડ્યો હતો? તો ભી ડબલ્યુએફ. ને આ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી જે ભી વર્લ્ડ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 40. ટોપ પર કોણ? ડેનમાર્ક. વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક, ભારતનો રેન્ક કયો? 161. ટોપ પર કોણ છે? નોર્વે. ઇકોનોમી ફ્રીડમ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 131. ટોપ પર છે સિંગાપુર. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સમાં યુએસ ટોપ પર છે, ભારત ત્રીજા નંબર પર. અને વર્લ્ડ બેંકનું લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં રેન્ક કયો છે? 38. ત્યાર પછી વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સ, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. ભારતનો રેન્ક કયો છે? 40. ટોપ પર છે સ્વિટ્ઝરલેન્ડ. ને આ કોણ બહાર પાડે છે? વર્લ્ડ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. ત્યાર પછી છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, જેમાં ભારતનો રેન્ક કયો છે? 111. ટોપ પર કોણ છે? બેલારૂસ. વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગમાં ભારતનો રેન્ક 56. ટોપ પર સ્વિટ્ઝરલેન્ડ. વૈશ્વિક પેન્શન ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે? 45. ટોપ પર કોણ છે? નેધરલેન્ડ. પેન્શનની વાત છે જેના માટે સૌથી વધુ ચિંતાનો મુદ્દો હોય છે. ત્યારબાદ જો વાત કરીએ ગ્લોબલ રિમોટ વર્ક ઇન્ડેક્સ 2023, જેમાં ભારતનો રેન્ક કયો છે? 64. ટોપ પર કોણ છે? ડેનમાર્ક. તો આ બી તમે ધ્યાનમાં રાખી શકો, રાઈટ? આ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે, તો આને જરૂર ધ્યાનમાં રાખો. આગળ વધો.